પ્રકરણ બે આકાર અને ખૂણા જુઓ અહીં રોહિણી અને મોહિની બંને જોડિયા બહેનો છે તેઓને એક સરખું કામ કરવું ગમે છે એક દિવસ તેઓ દિવાસડીથી આકારો બનાવી રહી હતી તેઓ બંને વિરુદ્ધ દિશામાં એકબીજાને જોયા વગર આકારો બનાવી રહી હતી રોહિણીએ દિવાસડીની મદદથી એક બંધ આકારની આકૃતિ બનાવી જેમાં કુલ છ બાજુઓ હતી જ્યારે મોહિનીએ પણ દિવાસડીમાંથી એક આકાર બનાવ્યો હતો પરંતુ તે આકાર રોહિણીએ બનાવ્યો હતો તેવો ન હતો તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો અને તેણે દિવાસડીમાંથી બીજો આકાર બનાવ્યો તે છ બાજુઓવાળો આકાર હતો પરંતુ તે આકાર રોહિણીએ બનાવ્યો હતો તેવો ન હતો જુઓ અહીં રોહિણી અને મોહિનીએ બનાવેલ આકારો છે આ આકારોમાં ખૂણા દર્શાવ્યા છે તેમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ હવે જુઓ દિવાસળીની સડીની મદદથી આપણે નાનો ખૂણો મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવી શકીએ છીએ આ પરથી કહી શકાય કે ખૂણા બદલવાથી આકારો પણ બદલાઈ જાય છે જુઓ અહીં આપેલ આકારમાં કેટલાક ખૂણાઓ દર્શાવ્યા છે જેમાં કાળા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે જુઓ અહીં આકારોમાં ચાર અલગ અલગ ખૂણાઓ જોવા મળે છે હવે જુઓ અહીં છ દિવાસળીની સળીની મદદથી આઠ ત્રિકોણો બનાવ્યા છે અહીં દિવાસળીની મદદથી એક માછલીનો આકાર બનાવ્યો છે તો હવે આપણે આ ત્રણ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવીએ કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય હવે જુઓ આ દસ દિવાસળીની મદદથી આકાર બનાવ્યો છે તો આ આકારમાંથી પાંચ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવીએ કે જેથી તે ઘરનો આકાર બને ખૂણો તપાસવાનું સાધન જુઓ અહીં રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન બનાવે છે તેઓ કાર્ડબોર્ડની શીટમાંથી બે પટ્ટીઓ કાપે છે અને તેને ડ્રોઈંગ પિનની મદદથી એવી રીતે લગાવે છે કે પટ્ટીઓ સરળતાથી ફેરવી શકાય આ ખૂણો તપાસવાનું સાધન અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે હવે રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપે છે રોહિણી ગણિતની ચોપડી અને પેન્સિલ બોક્સના ખૂણાઓને માપી રહી હતી જ્યારે મોહિની લંચબોક્સના ખૂણાઓને માપે છે આપણા કંપાસ પેટીમાં રહેલ વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય છે હવે જુઓ અહીં સુખમને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે જેમાં કાટકોણ તથા કાટકોણથી મોટા ખૂણાઓ અને નાના ખૂણાઓ જોવા મળે છે જુઓ અહીં પાંચ ચિત્રો આપ્યા છે આ ચિત્રોમાં કયા પ્રકારનો ખૂણો છે તે આપણે જોઈએ આ પ્રથમ ચિત્ર મગરનું છે આ ચિત્રમાં આપણને કાટકોણથી નાનો ખૂણો જોવા મળે છે જ્યારે બીજું ચિત્ર લેમ્પનું છે આ ચિત્રમાં આપણને કાટકોણ ખૂણો જોવા મળે છે હવે ત્રીજું ચિત્ર ઘરની છતનું છે આ ચિત્રમાં આપણને કાટકોણથી મોટો ખૂણો જોવા મળે છે જ્યારે ચોથું ચિત્ર મોબાઈલ ફોનનું છે આ ચિત્રમાં આપણને કાટકોણથી મોટો ખૂણો જોવા મળે છે અને આ પાંચમું ચિત્ર પક્ષીનું છે આ પક્ષીના ચાંચમાં આપણને કાટકોણથી નાનો ખૂણો જોવા મળે છે ચાલો હવે એક પ્રવૃત્તિ કરીએ એક ચોરસ કાગળનો ટુકડો લો તેને અડધો ઘડી વાળી દો તેને ફરી એક વખત ઘડી વાળી દબાવો છેલ્લે વાળેલી ઘડી ખોલો જેથી કાગળ અડધો વળેલો દેખાય ત્યારબાદ કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા પર ઘડી વાળો હવે જુઓ કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ જોવા મળશે બાગમાં રચાતો ખૂણો જુઓ આ ચિત્ર બગીચાનું છે આ બગીચામાં એક ઝાડ છે અને એ ઝાડ ઉપર મધપુડો છે એક મધમાખી મધ બનાવવા માટેના ફૂલો ઉપર ભમી રહી હતી અને આકાશમાં સૂર્યપ્રકાશ ફેલાવી રહ્યો હતો તો બગીચાના આ ચિત્રમાં આપણને સૂર્ય અને ફૂલ વચ્ચે ખૂણો બનતો નજરે પડે છે એ જ પ્રમાણે હવે પેલા વૃક્ષ પર બેઠેલ પક્ષીને જુઓ તેની ચાંચ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે આપણી આસપાસ એવા ઘણા પક્ષીઓ જોવા મળે છે જેની ચાંચના ખૂણા નાના હોય છે જેવા કે ચકલી બુલબુલ કાબર વગેરે હવે જુઓ અહીં આપેલ નામના અક્ષરોમાં પણ આપણને ખૂણા જોવા મળે છે જુઓ આપેલ સુખમન નામમાં ઘણા ખૂણાઓ બતાવ્યા છે આ નામમાં આપણને અગિયાર કાટકોણ જોવા મળે છે તેમાં દસ ખૂણા કાટકોણથી નાના છે ચાલો હવે એક પ્રવૃત્તિ કરીએ અહીં ગણિતના દસ પુસ્તકો એકની ઉપર એક આવે એ રીતે મૂકો અને એક પુસ્તકને તેની ઢાળ બને એ રીતે ત્રાસુ ગોઠવો એ જ પ્રમાણે તેની બાજુમાં ગણિતના બીજા છ પુસ્તકો એકની ઉપર એક આવે એ રીતે ગોઠવો અને બીજું એક પુસ્તકને ઢાળ બને તે રીતે ગોઠવો હવે એક દળાને વારાફરતી બંને ઢાળ ઉપરથી ગબડાવો આ પ્રવૃત્તિ કરતા આપણને ખબર પડશે કે દસ પુસ્તકો વાળી ઢાળ પરથી દળો ઝડપથી ગબડશે જ્યારે છ પુસ્તકો વાળા ઢાળ પરથી દળો ધીમી ગતિથી ગબડશે અહીં દસ પુસ્તકો વાળા ઢાળનો ખૂણો નાનો છે હવે જુઓ અહીં બગીચામાં બે લપસણીઓ છે એક નાની અને બીજી મોટી અહીં મોટી લપસણીનો ખૂણો મોટો છે તેથી નાના બાળકો માટે મોટી લપસણીથી સરકવું સલામત રહેશે કેમ કે અહીં નાની લપસણી કરતાં મોટી લપસણીનો ખૂણો મોટો છે બદલાતા આકારો ચાલો હવે આપણે દિવાસળીઓ અને રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરીને બાજુઓવાળા આકારો બનાવીએ આ આકારો માટે જરૂરી વસ્તુઓ જેવી કે વપરાયેલી કે નવી દિવાસળીઓ તથા સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબ સૌ પ્રથમ દિવાસળીનો કાળો ભાગ સાફ કરો ત્યારબાદ રબર ટ્યુબનો નાનો ટુકડો એક સેન્ટીમીટર જેટલો લાંબો કાપો હવે રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો ત્યારબાદ ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળી ઉમેરો આ રીતે આપણે દિવાસળીઓ અને રબર ટ્યુબનો ઉપયોગ કરીને ચાર પાંચ છ બાજુઓવાળા આકારો બનાવી શકીએ છીએ આ દરેક પ્રકારના આકારોમાં ખૂણાઓ બને છે આ આકારોને આપણી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવતા આકારોના ખૂણાઓ બદલાય છે અને ખૂણાઓમાં ફેરફાર થાય છે હવે જુઓ નીચે આપેલ મિનારા પુલ વગેરે ચિત્રોમાં આપણને ત્રિકોણ આકાર જોવા મળે છે મિનારા પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ થાય છે કેમ કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે જેને દબાવવાથી તે સરળ રીતે બદલાતો નથી તેથી આવા અલગ અલગ આકારોને ત્રિકોણમાં વહેંચીને મજબૂત બનાવી શકાય છે આપણી આસપાસ જોવા મળતા બસ સ્ટેશન રેલવે સ્ટેશન કમ્યુનિટી હોલ વગેરે સ્થળોના બાંધકામમાં ત્રિકોણનો ઉપયોગ થયો હોય છે ખૂણો અને સમય જુઓ અહીં જિન્નતની ઘડિયાળમાં અંકો નથી તે ફક્ત ખૂણો જોઈને સમય જણાવે છે તે પોતાની ઘડિયાળમાં બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે નવ વાગ્યાનો સમય જણાવે છે જુઓ અહીં દિવસમાં એવા સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે જેમકે ત્રણ વાગ્યાના સમયે કલાક કાંટો ત્રણ પર અને મિનિટ કાંટો બાર પર હોય ત્યારે તથા ત્રણ ત્રીસ વાગ્યાના સમયે કલાક કાંટો ત્રણ પર અને મિનિટ કાંટો છ પર હોય ત્યારે અને છ અને નવ પર કાંટાઓ હોય ત્યારે કાટકોણ બને છે હવે નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણાઓ બનાવે છે તે જોઈએ જુઓ અહીં પહેલી ઘડિયાળમાં સાત પચ્ચીસનો સમય થયો અહીં બંને કાંટાઓ કાટકોણ કરતાં નાનો ખૂણો બનાવે છે જ્યારે બીજી ઘડિયાળમાં આઠ પંદરનો સમય થયો છે અહીં બંને કાંટાઓ કાટકોણ કરતાં મોટો ખૂણો બનાવે છે હવે ત્રીજી ઘડિયાળ જુઓ આ ઘડિયાળમાં નવ દસ નો સમય થયો છે અહીં બંને કાંટાઓ વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બને છે જ્યારે ચોથી ઘડિયાળમાં દસ વાગ્યાનો સમય થયો છે અને બંને કાંટાઓ વચ્ચે કાટકોણ કરતા નાનો ખૂણો બને છે અંશ ઘડિયાળ જુઓ અહીં અપ્પુ અને કીટુ કેરમ રમી રહ્યા હતા અપ્પુ સ્ટ્રાઇકર મારે છે અને એ સ્ટ્રાઇકર એ જ ખૂણા પર પાછો આવે છે જુઓ અહીં કેરમના ચિત્રમાં ત્રણ બિંદુઓ એ બી અને સી આપ્યા છે આ આપેલ ત્રણ બિંદુઓમાંથી એ બિંદુ પરથી રેખા દોરીએ કે જેના પરથી સ્ટ્રાઇકર મારીને કેટલું રાણી મેળવી શકે ચાલો હવે આપણે અંશ ઘડિયાળ બનાવવાની એક પ્રવૃત્તિ કરીએ એક કાગળમાંથી એક વર્તુળ આકાર કાપો ત્યારબાદ તેની અડધી ઘડી વાળો હવે તેની ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળો ફરીવાર તેની એક ઘડી વાળો હવે કાગળને ખોલો તમને આવી રેખાઓ દેખાશે હવે એ રેખાઓ પર આપણે શૂન્ય અંશ પિસ્તાળીસ અંશ નેવું અંશ અને એકસો એસી અંશ દર્શાવીએ હવે તેને એક જૂના કાર્ડ પર ચોંટાડો ત્યારબાદ કેન્દ્રમાંથી એક કાંટો દોરો હવે જાડા કાગળમાંથી એક લાલ કાંટો બનાવો અને પીનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે હવે જુઓ તમારી અંશ ઘડિયાળ તૈયાર છે આપણે અંશ ઘડિયાળના ઉપયોગથી પેન્સિલ બોક્સનો કાટકોણ માપી શકીએ છીએ નેવું અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે જ્યારે કાટકોણનો અડધો ભાગ પિસ્તાળીસ અંશ થાય તથા કાટકોણનો ત્રીજો ભાગ ત્રીસ અંશ થાય અને કાટકોણનું બમણું એકસો અંશ થાય હવે ચાલો આપણે કાગળના વિમાનમાં ખૂણાઓ બનતા જોઈએ એક ચોરસ કાગળનો ટુકડો લો તેને અડધો ઘડી વાળો અને ખોલો ખૂણાઓને કેન્દ્ર તરફ ઘડી વાળો જેથી કાગળ આવો દેખાય લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે લંબચોરસના ઉપરના બે ખૂણાને રેખાઓથી ગળી વાળો તમારો કાગળ આ પ્રમાણે દેખાશે ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે કાગળને ઉલટાવી દો અને તેને રેખા સાથે અડધી ઘડી વાળો હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે બીજી પાંખ બનાવો હવે આ વિમાન ઓડવા માટે તૈયાર છે જુઓ આપણે વિમાનને જ્યારે ખોલીએ છીએ ત્યારે અહીં આપણને પિસ્તાળીસ અંશ અને નેવું અંશના ખૂણા અને બીજા ખૂણા વળેલા જોવા મળે છે હવે જુઓ યોગ સાથે ખૂણા અહીં રહેમતે કરેલા અલગ અલગ આસનના ચિત્રો આપ્યા છે જ્યારે તે આસનો કરે છે ત્યારે તેના શરીરના અંગો દ્વારા અલગ અલગ માપના ખૂણાઓ બને છે જે આપણે અહીં આપેલા ચિત્રોમાં જોઈ શકીએ છીએ